નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓહા એકેડેમીના ઓનલાઈન વિડીયો લેક્ચર્સમાં આપનું સ્વાગત છે તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં રહેલો મુદ્દો વન નેશન વન ઇલેક્શન વિશે આજે આપણે વિસ્તૃત માહિતી જાણીશું ન્યૂઝપેપર્સમાં આવેલી માહિતી અનુસાર મોદી સરકાર એકથી દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવાનું મિશન એક સાથે ચૂંટણીની વાત સાચી પડે તો લોકસભાની સાથે સાથે કુલ એકત્રીસ વિધાનસભાની ચૂંટણી એક સાથે કરાવવી પડે વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો ફરી ચર્ચામાં છે મોદી સરકાર ઈચ્છે છે કે આખા દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે કરાવવામાં આવે આ પહેલી વખત નથી કે મોદી સરકાર આ મુદ્દાને લઈને ગંભીર જોવા મળી રહી હોય આ પહેલાં પણ વન નેશન વન ઇલેક્શનના વિચારને લાગુ કરવા સરકારે પ્રયત્ન કર્યા હતા આ મુદ્દે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સહિત નેતાઓ પોતાના મત વ્યક્ત કરી ચૂક્યા છે દેશમાં ઓગણત્રીસ રાજ્ય સાત કેન્દ્ર શાસિત પ્રદેશ છે જેમાંથી દિલ્હી અને પોંડિચેરી પોતાની વિધાનસભા છે આમ જો લોકસભાની સાથે ચૂંટણી કરાવવામાં આવે તો કુલ એકત્રીસ વિધાનસભાની ચૂંટણી પણ એક સાથે કરવી પડે આજે આપણે વન નેશન વન ઇલેક્શન કેવી રીતે આવ્યો આઈડિયા તરફેણ અને વિરોધમાં આપવામાં આવતી દલીલો શું છે રાજકીય પાર્ટીઓનો અભિપ્રાય અને લાગુ કેવી રીતે થશે એ વિશેના મુદ્દાઓની ચર્ચા કરીએ કેવી રીતે આવ્યો વન નેશન વન ઇલેક્શનનો આઈડિયા વન નેશન વન ઇલેક્શન કોઈ એવો નવો કોન્સેપ્ટ નથી આઝાદ ભારતની પહેલી લોકસભાની ચૂંટણી આ રીતે જ યોજાય એટલું જ નહીં ઓગણીસસો સત્તાવન ઓગણીસો બાસઠ ઓગણીસો સડસઠ લોકસભાની ચૂંટણી પણ આ રીતે થઈ હતી જોકે બાદમાં આ નિયમ તૂટ્યો સત્તાવાર રીતે ઇલેક્શન કમિશને પહેલી વખત વર્ષ ઓગણીસો ને વન નેશન વન ઇલેક્શનનો વિચાર વહેતો મૂક્યો ઇલેક્શન કમિશને કહ્યું હતું કે એક એવી સિસ્ટમ બનાવવી જોઈએ જેનાથી લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એક સાથે યોજવામાં આવી શકે જસ્ટિસ બીપી જીવન રેડ્ડીના નેતૃત્વમાં લો કમિશનરે લો કમિશનને વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં પોતાનું રિપોર્ટમાં કહ્યું હતું કે આપણે તે સિસ્ટમ ફરીથી અપનાવી જોઈએ જેમાં લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવામાં આવતી હતી ડિસેમ્બર બે હજાર પંદરમાં એક સાથે ચૂંટણી યોજવા અંગેના રિપોર્ટ પર પાર્લામેન્ટની સ્ટેન્ડિંગ કમિટીએ પણ આ અંગે એક વૈકલ્પિક અને વ્યવહારિક રીતે અપનાવવાનું સૂચન કર્યું હતું એક સાથે ચૂંટણીની તરફેણમાં આપવામાં આવતી દલીલો વિશે આપણે જાણીએ તો ચૂંટણી કમિશનરને વારંવાર ચૂંટણીની તૈયારીઓ છુટકારો મળશે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણા દેશમાં લોકસભા વિધાનસભા રાજ્યસભા અને રાજ્યની અંદર પંચાયતો નગરપાલિકાની ચૂંટણી આખું વર્ષ ચાલતી જ હોય છે આથી ચૂંટણી કમિશનને વારંવાર ચૂંટણીની તૈયારીઓમાં છુટકારો મળે ચૂંટણી ખર્ચમાં ચૂંટણીના ખર્ચમાં ઘટાડો થશે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક સાથે પોલિસી બનાવી શકશે આખા દેશમાં એક વોટર લિસ્ટ બનશે ચૂંટણીની ડ્યુટીમાં રોકાઈ રહેતા સુરક્ષા દળોનો સમય બચશે આ પણ ખૂબ મહત્ત્વનું છે આટલી બધી ચૂંટણીઓને કારણે ચૂંટણીઓમાં દળોનો જે સમય છે ખૂબ જ વેડફાય છે ચૂંટણી પ્રચારમાં વેડફાતા નેતાઓનો સમય બચશે જેને રચનાત્મક અને કામોમાં લગાવી શકાશે આ પણ એક અગત્યનો મુદ્દો છે ચૂંટણી પ્રચારમાં નેતાઓ લાગ્યા જ રહે છે અને એના કારણે એમનો સમય ખૂબ જ વેડફાય છે જો એ સમય બચશે તો તેઓ રચનાત્મક કાર્યોમાં એમના સમયને લગાવી શકશે નીતિ આયોગ મુજબ વર્ષ બે હજાર નવમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં અંદાજે એક હજાર એકસો પંદર કરોડ અને વર્ષ બે હજાર ચૌદની લોકસભાની ચૂંટણીમાં ત્રણ હજાર સિત્તેર કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો આ આંકડા ફક્ત ઇલેક્શન કમિશન દ્વારા આપવામાં આવેલા ખર્ચના જ છે જો તેમાં પાર્ટી અને ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા ખર્ચને જોડવામાં આવે તો આંકડો ઘણો વધી જાય છે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના એક રિપોર્ટ મુજબ બે હજાર ઓગણીસની ચૂંટણીમાં પંચાવન હજારથી સાઠ હજાર કરોડનો ખર્ચ થયો હતો જે લોકસભા બે હજાર ચૌદની ચૂંટણીમાં અંદાજે ત્રીસ હજાર કરોડ રૂપિયાનો હતો આપ જાણી શકો છો કે આ આંકડો કેટલો મોટો છે પંચાવન હજારથી સાઠ હજાર કરોડનો ખર્ચ એક ચૂંટણી પાછળ બહુ જ વધુ પડતું કહેવાય એક સાથે ચૂંટણીના વિરોધમાં આપવામાં આવતી દલીલો મોટાભાગના લોકો વોટ આપતી વખતે એક જ પાર્ટીને વોટ આપી શકે છે જેથી દેશમાં એક જ પાર્ટીનું શાસન રહેશે આ એક અગત્યનો મુદ્દો છે જો લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ આવતી હોય તો લોકો એક જ પાર્ટીને વોટ આપી શકે છે જેનાથી દેશમાં એક જ પાર્ટીનું શાસન ચાલશે એક સાથે ચૂંટણી એક નિશ્ચિત સમય સુધી લોકસભા અને વિધાનસભાનું સૂચન કરે છે જેથી બંધારણમાં ફેરફાર કરવો પડશે આનાથી રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓ વચ્ચે મતભેદ વધશે આ પણ ખૂબ અગત્યનું છે કે જો એક સાથે ચૂંટણીઓ થશે તો રાષ્ટ્રીય અને પ્રાદેશિક પાર્ટીઓ વચ્ચે મતભેદ વધશે આર્ટિકલ ત્રણસો છપ્પનનો ખોટો ઉપયોગ થઈ શકે છે આનાથી રાષ્ટ્રીય પાર્ટીઓને ફાયદો થશે જ્યારે નાની પાર્ટીઓને નુકસાન થશે આ એક સાથે ચૂંટણી ઓગણીસો એકાવન બાવન ઓગણીસો સત્તાવન ઓગણીસો બાસઠ ઓગણીસો સડસઠમાં યોજાઈ હતી જો કે આ કોઈ નિયમ કારણે નહીં ફક્ત સંયોગ હતો એ સમયે દેશમાં મોટાભાગે કોંગ્રેસ પાર્ટીનું શાસન હતું તમામ વિધાનસભાઓ અને લોકસભાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરતી હતી આ કારણે તે સમયે એક સાથે લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણી યોજાતી હતી વર્ષ ઓગણીસો ને સિત્તેરમાં સમય કરતાં પહેલાં વિધાનસભા ભંગ થઈ જતા આ ચક્રનું વિઘ્ન ઊભું થયું હતું જેના કારણે લોકસભા પણ પ્રભાવિત થઈ અને તેને પણ સમયથી પહેલાં ભંગ કરી નાખવામાં આવી હતી હવે આપણે જાણીશું કે રાજકીય પાર્ટીઓ શું છે અભિપ્રાય રાજકીય પાર્ટીઓ શું માને છે એકસાથે લોકસભાની વિધાનસભાના ચૂંટણીનું આયોજન કરવાથી શું ફાયદા અને શું નુકસાન થઈ શકે છે કેન્દ્ર સહિત ઘણા રાજ્યો સત્તાધારી બીજેપી પાર્ટી વન નેશન વન ઇલેક્શનના સપનાનો સાકાર કરવામાં લાગી છે બીજેપી બે હજાર ચૌદમાં લોકસભામાં ચૂંટણીમાં જાહેર કરેલા પોતાના મેનિફેસ્ટોમાં પણ તમામ ચૂંટણી એકસાથે કરવાના મુદ્દાનો ઉલ્લેખ કર્યો હતો જો કે કોંગ્રેસ અને અવ્યવહારિક ગણાવ્યો છે યુપીએ સરકારના નાણામંત્રી મંત્રી રહેલા પી ચિદમ્બરે વન નેશન વન ઇલેક્શન ચૂંટણીને જુમલો ગણાવ્યો હતો આ ઉપરાંત પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસની પાર્ટીએ પણ આ બિનલોનતા બિનલોકતાંત્રિક ગણાવ્યો હતો સીપીએમનું કહેવું છે કે આને લાગુ કરવામાં ઘણા પડકારો છે આ બધા પોતપોતાના રાજકીય પાર્ટીઓના પોતાના વિચારો છે કે વન નેશન વન ઇલેક્શન માટે ઘણા પડકારો થઈ શકે છે વન નેશન વન ઇલેક્શન લાગુ કેવી રીતે થશે આનું લાગુ કરવા માટે સૌથી પહેલાં બંધારણમાં સંશોધન કરવું પડશે ચૂંટણી પંચનું સૂચન છે કે નિશ્ચિત સમય પહેલાં સદન ભંગ થતું બચાવવા માટે લોકસભા પહેલાંથી ફિક્સ તારીખો મુજબ શરૂ અને સમાપ્ત કરી શકાય છે પ્રધાનમંત્રી બનવાની આશા ના આશા રાખનાર વ્યક્તિ માટે અવિશ્વાસ પ્રસ્તાવ અને વિશ્વાસ પ્રસ્તાવ એક સાથે જ લાવવો જોઈએ આમ છતાં સદન ભંગ થાય તો બાકીના સમય માટે રાષ્ટ્રપતિ શાસન લાગુ થવું જોઈએ જો સદનમાં કાર્યકાળ વધુ સમય બાકી હોય તો સદન માટે યોજવા જોઈએ ચૂંટણી યોજવામાં આવે છે તો આ હતું વન નેશન વન ઇલેક્શનના મુદ્દાઓ વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરી તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચર્સમાં આટલું નવા વિડીયોમાં જોઈશું આપણે નવી માહિતી વિશે